અવસરે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 શરૂ કરી દીધેલો છે. એમાં આપણે યુનિટ નંબર 3 જેવું રીડ 1 આપણે સમજતા હતા. મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવનું વ્યવસ્થાપન કરો અથવા તમારા તણાવનું સંચાલન કરો. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એક બે પેરેગ્રાફ કમ્પ્લીટ કરેલા હતા. આજે આપણે પાઠને કન્ટિન્યુ કરવાનું છે. પાછળ કરતા પહેલા ખાસ સૂચના, વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો જ્યારે તમે જુઓ છો ત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક રાખજો. ટેક્સ્ટબુક જે લોકો પાસે નથી, એ લોકો સ્કૂલ તરફથી આપવામાં આવેલી પીડીએફ એને સામે રાખી અને પાઠ સમજજો, તો જ તમને પાઠ સમજાશે. રેડી? ચાલો, પેજ નંબર 27 ઉપર આપણે પાઠ આપેલો હતો. હવે જેટલું આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સમજેલા છીએ એટલું ફટાફટ પાછું એકવાર રીકેપ જોઈ લઈએ અને પછી જ્યાંથી બાકી છે ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ. ચાલો આપણે જોતા હતા સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે કે માનસિક લચીલાપણું એને મજબૂત બનાવવું. મન, લાગણી અને શરીર બધા ગાઢપણે જોડાયેલા છે અને હંમેશા સાથે કામ કરે છે. તેનું ભેદ તમે પાડી શકો અથવા તો તેને તેનો ભેદ પાડવામાં તમને મદદ કરશે જો તમે આ ત્રણેય અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો. તમારી માનસિક ક્ષમતાઓ તમારી એવી ક્ષમતાઓ છે કે જેમાં તમે ધ્યાન ધરવું, નવી માહિતી લેવી, જૂની અને નવી માહિતીને યાદ રાખવી અને તાર્કિક રીતે વિચારવાની સ્થિતિ ઉપર પહોંચી શકો, આ બધી તમારી માનસિક ક્ષમતાઓ. તમારે તમારી માનસિક ક્ષમતાઓની જરૂરિયાત પડે છે અભ્યાસ કરવા માટે, કામ કરવા માટે, રચનાત્મક કાર્યને મનમાં લાવવા માટે કે પછી તમારા જીવનના વ્યવહાર ક્રમને ચલાવવા માટે અને રોજબરોજના વિવેકપૂર્ણ નિર્ણય લેવા માટે પણ માનસિક ક્ષમતાની જરૂરિયાત પડે છે. એક ઉદાહરણ આપણે લઈ લઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે કાર્યના સ્થળ પર પહોંચવાના બે વિકલ્પ હોય, ચાલીને જવું અને કાર લઈને જવું, હકીકત એવી છે કે બહાર જોરદાર ભારે વરસાદ પડી રહ્યો છે અને તમને શરદી થઈ ગઈ છે, તો આ પરિસ્થિતિ તમને એવા નિર્ણય તરફ દોરી જશે કે કાર લઈને જવું વધુ સારું. આજે નિર્ણય તમે લીધો છે એ વર્તમાન સંજોગો, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ નિર્ણયને તમારો વિવેકપૂર્ણ નિર્ણય કહેવાયો. અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચર જોયું. હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ 23 નંબર 27 ઉપર જમણી સાઈડ બીજો પેરેગ્રાફ, એટલે કે લાસ્ટ પેરેગ્રાફ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. ધ માઇન્ડ, મન, મગજ ઇઝ છે રેશનલ, વિવેકપૂર્ણ, લોજિકલ, તાર્કિક પાર્ટ, એટલે ભાગ ઓફ યુ એટલે તમારો. તમારું મગજ જે છે એ તમારો વિવેકપૂર્ણ અને તાર્કિક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. ધેટ કે જે હેલ્પ્સ યુ, તમને મદદ કરે છે. ટુ મેક એટલે કરવા, અહીંયા મેક એટલે કરવું, લેજો બનાવવું, મેક કરવું. અનઇમોશનલ, ભાવના મુક્ત, ભાવના વગર, લાગણી વગર, ચોઇસીસ એટલે પસંદગીઓ. તમારું મગજ જે છે વિદ્યાર્થી મિત્રો, તમારું મન છે, એનું કામ શું છે? તો કે લાગણીશીલ બનીને આપણે કોઈ પણ પ્રકારના નિર્ણયો ન લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય છે બે રીતે લેતા હોય છે, એક હૃદયથી અને મનથી. મનથી જે નિર્ણય લઈએ આપણે, એ નિર્ણયને કહેવાય એક તાર્કિક નિર્ણય, અને હૃદયથી જે આપણે નિર્ણય લઈએ છીએ એ આપણો લાગણીશીલ બનીને લેવાયેલો નિર્ણય છે. તો આપણું મગજ જે છે એ શું મદદ કરે છે આપણને? તો કે આપણે લાગણીશીલ બની અને કોઈ ખોટી પસંદગી ન કરીએ એના માટે આપણું મગજ છે, આપણું મન છે, એ આપણને મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઇવ ઇન્ફોર્મેશન, એ સિવાય પણ બીજી કેટલીક મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ રેગ્યુલેટ, આટલી વસ્તુ માટે આપણા મનની જરૂરિયાત પડે છે. આપણે એક તો આપણે કીધી ભાવના મુક્ત પસંદગી માટે, બીજું ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, એન્ડ રિટ્રાઇવ પુનઃ પ્રાપ્ત કરવું, પાછું મેળવવું. ઇન્ફોર્મેશન એટલે માહિતી, તમારે કોઈ પણ માહિતીનો સંગ્રહ કરવો છે, કોઈ પણ માહિતીને તમારે પાછી બહાર લાવવી છે, તો એના માટે તમારું મન જોશે. એન્ડ ટુ ઓર્ડર, હુકમ કરવો, તમારે પહેલે હુકમ કરવો છે. તો તમારા મનથી પહેલા તમે વિચારેલું હોવું જોઈએ કે મારે સામેની વ્યક્તિ પાસેથી આ કામ કરાવવાનું છે, તો તમે એ પ્રમાણે હુકમ આપી શકો. એન્ડ કેલ્ક્યુલેટ, ગણતરી કરવી, ગણતરી કરવા માટે પણ આપણું મન, આપણું મગજ જે છે એ તેજ હોય તો આપણે ગણતરીથી ફટાફટ કરી શકીએ અને એક્યુરેટ એટલે કે ચોકસાઈપૂર્વક ગણતરી કરી શકીએ. તો આ બધા માટે આપણા મનની જરૂરિયાત પડે છે. ઇટ ઇઝ
the counterpart to the emotions. It is te che matlab apnu man che. Counterpart એટલે ની સમકક્ષ. Counterpart ની સમકક્ષ to the emotions એટલે લાગણીઓ. આપણું મન જે છે એ ખરેખર આપણી લાગણીઓની સમકક્ષ જ છે. એટલે કે બંને જે છે આમ પેરેલલ છે, બંને છે આમ સરખા છે. A good example of the interaction between mind and emotion is exam nerves. A good example, એક સારું ઉદાહરણ of the interaction એટલે પ્રતિક્રિયાઓ between ની વચ્ચે mind આપણું મન emotions લાગણીઓ ઈ શકે છે. Exam nerves એટલે પરીક્ષાઓ હોય. આગળ આપણે શું કીધું, આપણું મન અને આપણું લાગણીઓ જે છે સમકક્ષ છે. પરંતુ આપણા મન અને આપણી લાગણી વચ્ચેની જે પ્રતિક્રિયાઓ છે એને સમજવા માટે હું સારું ઉદાહરણ કહી તો કે પરીક્ષા હોય. બહુ સરસ મને ઉદાહરણ આપે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને કદાચ આ ઉદાહરણ લાગુ પડશે, બરાબર? ખાસ ધ્યાન રાખજો. પરીક્ષાનો ભય એવી વસ્તુ છે કે જેનાથી તમારું મન અને તમારી લાગણીઓ વચ્ચે કેવી પ્રતિક્રિયાઓ થાય છે એને તમે સારી રીતે સમજી શકો. જો શું કીધું છે આપણે, your mental capacity has helped you retain what you have revised. Your mental capacity તમારી માનસિક ક્ષમતા has helped મદદ કરે છે you તમને retain જાળવી રાખવા what કે જે you have revised તમે પુનરાવર્તન કરેલું છે. તમે જે ટોપિક, તમે જે પ્રશ્ન, તમે જે મુદ્દો જેનું તમે રિવિઝન કરેલું છે, જેનું તમે પુનરાવર્તન કરેલું છે એને પછી મનમાં સાચવીને રાખો, એ કામ કોણ કરે છે? તો કે તમારી માનસિક ક્ષમતા. એનું કામ એ છે, આપણને કીધું તું કે નવી નવી માહિતીઓ લેવી સાથે જૂની માહિતીને પાછી યાદ રાખવી, આ બંને કામ જે છે એ તમારા મગજનું છે, તમારા મનનું છે, તમારી માનસિક ક્ષમતાનું છે. તો તમે જે કંઈ પણ પુનરાવર્તન કરો છો એ તમારું મન એને જાળવી રાખે છે. યુ નો યોર સ્ટફ, યુ તમે નો જાણો છો, યોર એટલે તમારી અને સ્ટફ એટલે અગત્યની માહિતી. તમે તમારી અગત્યની માહિતીને જાણો છો. તમે જ્યારે લાગુ કરતા હોય છો ત્યારે તમને ખબર હોય છે કે ભાઈ આ પ્રશ્ન જે છે એ મોસ્ટ એમ્પી છે, આ સૂત્ર જે છે એ મોસ્ટ એમ્પી છે, આ વાક્ય રચનાઓ છે એ મોસ્ટ એમ્પી છે, એ તમને ખબર જ હોય છે, બરાબર? ઘણી વાર તમને તમારા અંદાજ પરથી પણ ખબર પડી જાય, તમે પાછલા પેપરનો અભ્યાસ કર્યો હોય એના પરથી ખબર પડે. ઘણી વાર તમને શિક્ષકોએ લીધેલ હોય કે આટલા આટલા પ્રશ્નો છે બોર્ડની પરીક્ષામાં મોસ્ટ એમ્પી છે. તમે જ્યારે લાગુ કરતા હોય છો ત્યારે તમને ખબર છે કે આટલી માહિતી જે છે એ મારા માટે ખૂબ જ અગત્યની માહિતી છે, આમાંથી બોર્ડમાં પૂછાશે, એટલે તમને તમારી અગત્યની માહિતી ખબર છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, બટ પરંતુ વેન જ્યારે યુ એન્ટર તમે પ્રવેશો છો ધ એક્ઝામ રૂમ પરીક્ષા ખંડમાં, પાકું કરીને ગયા છો, અગત્યની માહિતી બધી તમે મગજમાં રહેલી છે, તમને ખબર છે કે આમાંથી પ્રશ્ન પૂછાશે. હવે તમે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરો છો, એક્ઝામિનેશન હોલમાં તમે પ્રવેશ કરો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર એન્ડ અને સ્ટાર્ટ શરૂ થાય છે ગેટિંગ ઇમોશનલ ભાવનાત્મક થવાનું, લાગણીશી બનવાનું બાય દ્વારા એક્સપેક્ટિંગ આશા રાખીને ડિફિકલ્ટીઝ અને મુશ્કેલીઓની એન્ડ ઇમેજની કલ્પના કરીએ ફેલિયર અને નિષ્ફળતાની. જોજો શું થાય છે, તમે તમારી માહિતી મગજમાં રાખીને ઘરેથી નીકળો છો, બધું રિવિઝન કરી દીધું છે, અગત્યના જે જે પ્રશ્નો છે જ્યાં એમપી છે બધા તૈયાર થઈ ગયા છે, હવે તમે પરીક્ષા ખંડની અંદર પ્રવેશો છો એક્ઝામિનેશન હોલમાં. હવે શું થાય છે, જેવા તમે એક્ઝામિનેશન હોલમાં પહોંચો એટલે તમારું ટેન્શન શરૂ થાય. બે બાબતને વિચારો તમારા મનમાં, પેપર અઘરું નીકળશે તો, બીજી વસ્તુ કદાચ હું ફેલ થઈશ તો, આ બે પ્રશ્નો તમારા મનમાં આવે. જો આ પેપર મુશ્કેલ હશે એવો પ્રશ્ન તમારા મનમાં આવે એવો ડર તમારા મનમાં બેસે, અથવા તો હું ફેલ થઈશ એ ડર તમારા મગજમાં બેસે, તો આ બે પ્રકારની વસ્તુ ક્યારે બને છે? જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર પ્રવેશો છો, તમે માહિતીને યાદ રાખીને ઘરેથી નીકળ્યા છો, પણ એક્ઝામિનેશન હોલમાં પ્રવેશતી વખતે આ વસ્તુ તમારી સાથે બને છે. હવે એનું પરિણામ જુઓ. All of a sudden the carefully stored information is no longer available. All of a sudden અચાનક જ the carefully કાળજીપૂર્વક stored સંગ્રહિત કરેલી
information, mahiti, is no longer lamba samay suti nathi available atle upalabdha. Have shu thai? Tame je mahiti ne yaad rahi hati, e mahiti tamne have yaad avshe nahi. Sha mate yaad nahi ave khabar padi nahi ne? Apna magaj ma tension che. Kai babat nu paper adhuru hashe. Ane hu fail thaish. Avu tension hoy che ne. Aa ghana bada vidyarthi bantu hase. ઘરેથી એકદમ વ્યવસ્થિત રીતે તૈયારી કરીને ગયા હોય અને ઘણા વિદ્યાર્થીઓ આવા પ્રશ્ન પણ અમને કહે છે કે સાહેબ બધું તૈયાર કરીને ઘરેથી આવીએ છીએ પેપર આવે ને ત્યારે બધું ભૂલાઈ જાય છે યાદ કરો આ પ્રશ્ન તમારા લોકોમાંથી પણ ઘણાનો હશે બરાબર કે સાહેબ બધું વાંચી નહીં મળે પણ પેપર આવ્યું એટલે બધું ભૂલાઈ ગયું તો આવું શા માટે બને છે અત્યાર સુધી તમને ખબર નહોતી હવે તમને ખબર પડી જો આ બને છે એનું કારણ એ છે કે તમે નેગેટિવ વિચાર કરો છો તમે નકારાત્મક વિચાર કરો છો તમે બધી માહિતી યાદ રાખી નહીં વાંચો હવે માની લો કે તમે ઈ જ માહિતીનું રટણ બેયા રાખો ઈ જ માહિતી તમે મનમાં બોલ્યા રાખો તો આ વસ્તુ તમને તમારી સાથે નહીં બને કે પેપર તમને અધૂરું લાગવું એવા વિચાર આવવા કે પછી હું ફેલ થઈશ એવા વિચાર આવવા કેમ કે તમે એમની જે રિવિઝન કરેલી માહિતી છે ઈ જ મનમાં બોલ્યા રાખો છો સતત તો આ વસ્તુ જે છે એ આપણા માટે જરૂરી છે આ છે પરીક્ષાનો ભય બરાબર તમે પરીક્ષાના ભયથી ડરી જાવ છો ભયભીત થઈ જાવ છો અને પરિણામે તમે જે યાદ રાખ્યું છે એ પણ તમને ભૂલાઈ જાય છે એ યાદ રાખવાનું શું કામ ભૂલાઈ જાય છે કારણ તમને અત્યાર સુધી નહીં ખબર હોય પણ હવે તમને કારણ ખબર પડી કે ભાઈ આવું થઈ છે આપણે નેગેટિવ વિચાર કરી છે એના પરિણામે જે યાદ રાખેલી માહિતી છે એ પણ ભૂલાઈ જાય છે ચાલો આગળ જઈએ છે આપણે યોર ઇમોશન્સ હેવ ધેટ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર યોર ઇમોશન્સ તમારી લાગણી હોય હેવ ધેટ બેર્ડ ધ વે ત્રણે શબ્દો ભેગા લઈ લેજો માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરવો માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરવો ટુ યોર ઇનર તમારી આંતરિક ઇન્ફોર્મેશન માહિતી સ્ટોર એટલે સંગ્રહાયેલી શું થયું તમારી લાગણી તમે જે માહિતી સ્ટોર કરી રહી હતી એના માર્ગમાં અવરોધ ઉત્પન્ન થયો તમે બધું તમારું પાકું કરી રહ્યું હવે તમને જે નેગેટિવ વિચાર આવ્યો કે પેપર અઘરું હશે અથવા હું ફેલ થઈશ તો આ તમારી નેગેટિવ લાગણી છે જો હવે એ લાગણી આડી આવી ગઈ બરાબર કિલાની આડી આવી એટલે પરિણામ શું થયું તમે જે યાદ કરવાનું છે બરાબર તમારે યાદ કરીને અહીંથી બહાર નીકળી આમાં આવવું જોઈએ લખાવવું જોઈએ તો હવે શું થશે કે આ તમારી નેગેટિવ લાગણી આવી ગઈ પેપર અઘરું છે પેપર મુશ્કેલ છે બરાબર હવે અહીંથી જે તમારે વિચારો છે બરાબર એ વિચારો અહીંયા પૂરું થઈ ગયું સ્ટોપ થઈ ગયા જો અહીંયા આ માર્ગ અવરો થઈ ગયો જો અહીંથી જગ્યા નથી પડતી આગળ વધવાની તો એના પરિણામે આ જે તમારી માહિતી છે તમે યાદ કરીને રાખી છે એ માહિતી આગળ નહીં વધી શકે આગળ નહીં વધી શકે મતલબ તમે પેપરમાં ઉતારી નહીં શકો તમને જવાબ યાદ નહીં આવે જવાબ યાદ નહીં આવે તમે લખી નહીં શકો એટલે આ નેગેટિવ લાગણી જે છે નકારાત્મક વિચારો જે છે બરાબર એ તમારો માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરે છે એટલે એ વસ્તુ ન થાય એનું હવે ધ્યાન રાખજો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની વન ઓફ ધ ફોલોઈંગ વેઝ ડુ યુ ફાઇન્ડ શું તમે જોયેલી છે યોર સેલ્ફ તમારી જાતને રિએક્ટિંગ પ્રતિભાવ આપતી ઇન એની કોઈ પણ ફોલોઈંગ વેઝ એટલે નીચે આપેલી બાબતો કે નીચે આપેલી રીત નીચે આપેલી કોઈ પણ રીતમાં તમારી જાતને તમે ક્યારે અનુભવી છે કે નીચે આપેલી કોઈ પણ બાબત છે તમને લાગુ પડતી હોય બરાબર તો કઈ બાબતો એવી છે કે જે તમને લાગુ પડતી હોય બરાબર કઈ બાબત એવી છે કે જે ખરેખર ઈ જગ્યાએ તમે તમારી જાતને મૂકી હોય કે તમારી જાતને તમે અનુભવ્યું હોય એ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈ લેશું તો જેટલું આપણે આજના લેક્ચરમાં સમજ્યા છીએ એટલું વ્યવસ્થિત રીતે ફરી પાછું રિવિઝન કરી લેજો કોઈ જગ્યાએ તમને કઈ ડાઉટ લાગે ન સમજાણું હોય કોઈ સ્પેલિંગ કે કોઈ વાક્ય તો અંડરલાઈન કરી લેજો અથવા ટીકમાં કરી નાખી દેજો રૂબરૂ જ્યારે આપણે મળશું ત્યારે ચર્ચા કરી લઈશું